વેલ, તમારી પાંચ આદતો જે છે એ તમારા માટે નુકસાનકારક બની શકે છે, તો એ આદતોને બદલવા માટેની જે પ્રોસિજર છે એ તમારે શરૂ કરી દેવી ખૂબ જરૂરી છે. નમસ્કાર, ખબરશે.com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને લઈને આવ્યો છું તમારા માટે ફરી એક વખત એવી મહત્વની માહિતી કે જે માહિતી તમારા માટે ઉપયોગી છે, તમારી ફેમિલી માટે ઉપયોગી છે. વેલ, તમારી પાંચ આદતો જે છે એ તમારા માટે નુકસાનકારક બની શકે છે, તો એ આદતોને બદલવા માટેની જે પ્રોસિજર છે એ તમારે શરૂ કરી દેવી ખૂબ જરૂરી છે, જેમ કે આજે જ તમારે એમાં ફેરફાર લાવવાની જરૂર છે. વેલ, આદત જે છે એ આપણે ચેન્જ કરવા માટે મથીએ છીએ ત્યારે એ સરળતાથી ચેન્જ નથી થતી, પણ આદત ચેન્જ થઈ શકે છે. આ સંદર્ભમાં ઘણી બધી પુસ્તકો લખાયેલી છે. જેમ્સ ક્લિયરની એટોમિક હેબિટ્સ વાંચી જાઓ, ચાર્લ્સ હ્યુડિંગની જે એક બુક છે હેબિટ્સને લઈને એ બુક તમે વાંચી જાઓ અને તમને આદતો કેવી રીતે ચેન્જ કરવી એના વિશેનું પ્રેક્ટિસ કરવાનો ચાન્સ એમાં મળી જશે. અને ખૂબ પ્રેક્ટિકલ આઈડિયાઝ એ લોકોએ આપ્યા છે અને આદતો જે છે એ જો તમે ચેન્જ કરો છો તો જરાક ચેન્જ કરવાને કારણે તમારી લાઈફમાં ખાસો એવો ફેર પડી જતો હોય છે. વેલ, સૌથી પહેલાં તો તમારે જ્યારે મિત્રમંડળ ચૂઝ કરવાનું હોય ત્યારે નેગેટિવ મિત્રોથી દૂર રહેવું જોઈએ. નેગેટિવ મિત્રો એટલે જે લોકોને દરેક પરિસ્થિતિમાં બધું જ નકારાત્મક લાગતું હોય, એટલે કે તમારું રહેઠાણ જ્યાં આગળ બધા નેગેટિવ વિચારનારા લોકો વધારે હોય, સરકારને વધારે ગાળો દેતા હોય, રસ્તો જે છે સરકાર જ બનાવી આપે, આ કામો પણ સરકારે જ કરવા જોઈએ, તે કામો પણ સરકારે જ કરવા જોઈએ, એવું વિચારનારા લોકો હોય એ લોકોથી સેત આપણે અંતર રાખવું જોઈએ. કારણ કે કેટલીક બેસિક વસ્તુઓની જવાબદારી જે તે વ્યક્તિએ પોતે ઉઠાવવી જોઈએ. સો નેગેટિવ વિચારનારાઓથી એક અંતર તમારે ડેફિનેટલી બનાવીને રાખવું જોઈએ. ત્યાર પછી બીજું છે ભૂતકાળમાં રહેવું. એક બહુ સરસ પુસ્તક છે, એ પુસ્તકમાં બહુ સરસ લખ્યું હતું, 1% નામનું બુક છે, કે તમારો અનુભવ જે છે એક જ વર્ષનો હોય છે. જે બધા લોકો કહે છે ને મારો અનુભવ 30 વર્ષનો છે, વેલ, તમારો અનુભવ એક જ વર્ષનો છે જેને તમે 30 વખત રિપીટ કર્યું છે. વેલ, એવી જ રીતે ઘણા બધા લોકો ભૂતકાળમાં જે તીર માર્યા હોય એ ભૂતકાળના તીર જે માર્યા હોય એને જ વાગોળતા રહે છે અને હંમેશા ક્યાંક ને ક્યાંક એમાં સંતોષ માનીને બેઠા રહે છે. વેલ, જે થઈ ગયું એ થઈ ગયું. જાવેદ અખ્તર સાહેબે એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ કહ્યું હતું કે મેં પાસ્ટ મેં જો કિયા વો ભૂલ જાઓ, અબ ક્યા કરના હૈ વો બતાઓ, વો મેરે લિયે ઇમ્પોર્ટન્ટ હૈ. પાસ્ટ મેં જો કિયા સો કિયા, અચ્છા હુઆ બુરા હુઆ જો ભી હુઆ, વેલ, જે થઈ ગયું એ થઈ ગયું, હવે શું છે એ બોલો, હવે નવી ચેલેન્જ શું છે એ કહો. કારણ કે હવે જાવેદ અખ્તર પર સફળતાનું એક નવું તંબુ લાગ્યું છે, તો હવે વધારે શું સારું આપી શકું. સો એવી વસ્તુ રાખવી, એવી વિચારસરણી રાખવી ખૂબ જરૂરી છે. ઇમ્પોસિબલ શબ્દનો પ્રયોગ જે છે એ બને ત્યાં સુધી ટાળો. એક શબ્દ મારા મિત્રએ બહુ સરસ શીખ્યો છે અને તે છે થઈ જશે. વેલ, એ મિત્રના આ બે શબ્દો જે છે એ અદ્ભુત કામ કરે છે. તમે પણ તમારા જીવનમાં જે તમે બોલતા હશો ને એ વસ્તુ થશે. એમ કહેવાય છે કે સરસ્વતી તમારા જુબાન પર બેસે છે. સો થઈ જશે શબ્દ વાપરશો તો તમારું કામ ચોક્કસથી થઈ જશે. ચેલેન્જ સામે લડો, ડરીને બેસી ન જાઓ, ફેમિલીનો સપોર્ટ લો, ફેમિલીને પણ ચેલેન્જ જણાવો કે આ પ્રકારની પરિસ્થિતિ છે, એમાંથી આપણે બધાએ સાથે મળીને નીકળવાનું છે. ત્યારે ફેમિલીને સમજાવો કે એ લોકો એ સમય દરમિયાન બીજી કોઈ પ્રોબ્લેમ ઊભી ન કરે. ફેમિલીને જ્યારે તમે ખુલ્લા મને કહી દો છો ત્યારે ફેમિલી તમારી તમને સપોર્ટ કરતી હોય છે અને યાદ રાખજો, ફેમિલી એ તમારું સૌથી મોટું સપોર્ટ છે. વેલ, બીજાની ભૂલો કાઢવી અને બીજાને ભૂલો દર્શાવવી એમાં ફરક છે. બીજાની ભૂલો જ્યારે કાઢતા રહેવું ભલે સારી વાત હોય તો પણ તો એક નિંદનીય કૃત્ય છે, પણ જો બીજાની ભૂલો દર્શાવો છો તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને મઠારવાની કોશિશ છે. સો એ વ્યક્તિને મઠારો નહીં કે એને મટાડો. મટાડવા માટે થઈને જો તમે એની ભૂલો કાઢતા હો તો તમે ડેફિનેટલી ખરાબ કામ કરી રહ્યા છો, મઠારવા માટે કાઢતા હો તો ડેફિનેટલી તમે સારું કામ કરી રહ્યા છો. ફરીથી મળીશું આજે રીતે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.